لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم، ومن يسلم وجهه إلى الله وهو محسن فقد استمسك بالعروة الوثقى وإلى الله عاقبة الأمور. દોસ્તો અને વડીલો તેમજ માં બહેનો, આજે આપણે માહે રમઝાનની આખરી રાતને વિતાવી રહ્યા છીએ. માહે રમઝાનુલ મુબારક હિજરી સન 1435 મિલકત સા ત્રણસાંખ, કે જેમાં આપણે અલ્લાહની ઇબાદત કરી, રોઝા રાખ્યા, નમાઝ પઢી, આમાલ કર્યા. પરંતુ હકીકતમાં જોઈએ તો જેવો હક આ માહે રમઝાનનો હતો એ આપણે અદા કરી શક્યા નથી. તો ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં ઇસ્તગફાર કરીએ અને દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આવતો માહે રમઝાન નસીબ ફરમાવે, કે જેથી આપણે વધુ તૌફીક સાથે અલ્લાહની બારગાહમાં ઇબાદત અને ઇતાઅત કરી અને મગફિરત હાસિલ કરી શકીએ. એક દુરૂદ પડે મુહમ્મદ વા આલી મુહમ્મદ પર. આપણી બહેસ સૂરે લુકમાન ઉપર હતી અને આયતની મેરો વેંદો ઉપર પહોંચ્યા. જો કે બધી આયતની આપણે વાત નથી કરી શક્યા અને તફસીર કરીએ છીએ એનો મતલબ એ નથી કે એકદમ દકીક તફસીર હોય, બલકે એક મુખ્તસર એનો મતલબ સમજાવવા કોશિશ કરી હતી. આમાં રમઝાનના દિવસો અથવા આ રાતોમાં આપણે જે વાત કરતા હતા, ખેર સૂરે લુકમાનમાં ખુદાવંદી આલમ આયત નંબર વેંદોમાં ફરમાવે છે, વમય યુસ્લિમ, કે જે કોઈ અલ્લાહની બારગાહમાં તસ્લીમ થઈ જાય, વહુવા મહસિન, અને એ હાલત સાથે કે એ નેકી કરવા વાળો પણ હોય, તો પછી આ ઇન્સાન ફકદિસ સમઝગા બિલ ઓરવતિલ વુસ્કા, તો આ ઇન્સાને અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી છે, અલ્લાહનો દામન પકડી લીધો છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે મોહસિન પણ હોઈએ અને સાથે સાથે તસ્લીમ પણ હોઈએ. તસ્લીમ કોને કહેવાય? તસ્લીમ આપણે ઘણા બચ્ચાઓનું નામ હોય છે. તસ્લીમનો મતલબ એ છે કે ઇન્સાન વાતને માનવા માટે એકદમ તૈયાર હોય, આને કહેવાય છે તસ્લીમ. હવે અલ્લાહ મને કાંઈ હુકમ આપે છે અને હું એક વખત પરાણે કરું, એક વખત ના કરું, એને તસ્લીમ ના કહેવાય. તસ્લીમ, ખુદાએ જે પણ મને હુકમ આપ્યો છે એ હું બિસ્મિલ્લાહ એ કરવા માટે તૈયાર, આગળ વધું. અને સાથે સાથે હું નેકી પણ કરતો હોય, મોહસિન પણ હોય, તો હું કામયાબ છું. આપણને દુનિયામાં ચાર પ્રકારના માણસો મળે. અમુક લોકો અલ્લાહની વાતને અસલન તસ્લીમ ના કરતા હોય અને આ લોકો નેકી પણ ના કરતા હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ તાઇફ નામના ગામમાં ગયા, કે ત્યાં ક્લિમા બહુ સારી હોય છે. ત્યાં ગયા કે ત્યાંના માણસોને પણ ઇસ્લામની દાવત આપે, તો ત્યાં ગયા
અને ત્યાંના ત્રણ કબીલાના સરદારને બોલાવ્યા. કબીલાના સરદાર અગર જો મુસલમાન થઈ જાય તો બીજા લોકો તરત જ મુસલમાન થઈ જાય. ત્યાં ગયા, ઇસ્લામની દાવત આપે છે પણ એ લોકો બહાના કાઢે છે. એ ત્રણ જે કબીલાના સરદાર આવ્યા હતા, ત્રણેયના બહાના જોઈએ આપણે. પેલો માણસ કહે છે કે તું આટલો સાદો, આટલા સાદા કપડાં પહેર્યા છે, આટલો સાદી રીતે અમારા પાસે આવ્યો છે, તારા સાથે કોઈ ગાર્ડકોર નથી, કોઈ ચોકીદાર નથી, તારા મુહાફિઝ નથી, અને તું આવ્યો છે. અગર તું નબી હોત તો તું અમને બોલાવત, તારે અમારા પાસે આવવાની જરૂર ન પડત. તો બીજો કહે છે કે કેમ તું જ આવ્યો, રસૂલે ખુદાને પુકારે છે, વાત કરે છે, કેમ તમે જ આવ્યા, કેમ અમારામાંથી કોઈ નથી, તાયફમાંથી કોઈ નબી ખુદાએ એને બનાવ્યો. અને ત્રીજો કહે છે કે કાબાના કપડાના ટુકડે ટુકડા પણ થઈ જાય તો પણ હું તારા ઉપર ઈમાન નહીં લાવું. અને પછી એટલું જ નહીં કે આ લોકો તસ્લીમ ના થયા, બલકે ઉલટાનું શું કર્યું, એ લોકોના માણસોને કીધું કે આ બધા એક એક પથ્થર ઉઠાવે અને રસૂલે ખુદાને મારે. તો ઘણા માણસો જે છે તસ્લીમ ના થાય પરંતુ સાથે ખરાબ પણ ના કરે, પણ આ જે છે માણસો રસૂલે ખુદાને આટલા પથ્થર મારે છે કે રસૂલે ખુદા જખમી થઈ અને તાઈફથી નીકળે છે. જરાક ગામની બહાર નીકળે છે, એક ઝાડ નીચે આરામ કરવા માટે બેસે છે, ખુદાની બારગાહમાં મુનાજાત કરે છે, પરવરદિગારા હું તસ્લીમ છું, આ લોકો ઈમાન લાવે કે ના લાવે, પણ હું જે છે તારી બારગાહમાં તું જે પણ કઈ વાતનો હુકમ આપીશ એ હું કબૂલ કરીશ. પણ ખુદાએ મારા દિલની ઈચ્છા છે કે એક બે માણસો અગર મુસલમાન થયા હોત તો મારો આ ધક્કો ફેલ ના જાત. એવામાં ત્યાં બાજુમાં એક રેઝેનું ખેતર હતું, એમાં બે માણસો રેઝે કાપતા હતા, દ્રાક્ષ લેતા હતા. તો એ માલિક પોતાના ગુલામને કહે છે કે જા થોડીક દ્રાક્ષ લઈ જા, રેઝે લઈ જા. અને એ માણસ થાકેલો લાગે છે, એને ખવડાવ થોડી. આ માણસો હિદાયત ઉપર નથી, બે માણસો મુસલમાન નથી, તેમ છતાં શું કરે છે, નેકી કરે છે. રસૂલે ખુદાને રેઝે મોકલાવી, ઓળખતા પણ નથી. તો ઘણા માણસો જે છે હિદાયત ઉપર નથી હોતા, તેમ છતાં આ લોકો નેકી કરતા હોય છે. હાથી મેં તાઈને આપણે જોઈએ, સૌથી મોટો જે છે એ કાયનાતમાં આપણે જોઈએ તો સખાવત કરનારો હતો, ઇમામો પછી જે આવે એનો નંબર, પણ ઇસ્લામની પહેલા હતો બહુ મોટી સખાવત કરનાર, પણ ખુદાને નહોતો માનતો, કોઈ ધર્મ ઉપર નહીં હતો. તેમ છતાં આપણે જોઈએ કે આ માણસ નેકી કરે છે. તો દુનિયામાં આપણે આ બે પ્રકારના માણસોને જોયા, એક પ્રકાર એ છે કે જે ખુદાને પણ નથી માનતા અને હિદાયત પણ નથી, નેકી પણ નથી કરતા, તાયફના લોકો. બહાર નીકળે છે આ બે માણસો, રસૂલે ખુદાને રેઝે મોકલે છે. રસૂલે ખુદાના હાથમાં એ દ્રાક્ષનો કુંડો આવે છે, રસૂલે ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને અંગૂરને ઉઠાવે છે. ઓલો જે ગુલામ આવ્યો હતો એ સવાલ કરે છે કે ભાઈ આવું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ આજુબાજુમાં કોઈ બોલતું નથી, કેમ તમે બોલો છો? રસૂલે ખુદા કહે છે કે આ મારી રીત છે કે અમે ખાવા પહેલા અલ્લાહનું નામ લઈએ છીએ, આપણી સામે જ્યારે જમવાનું આવે ખુદા ભૂલાઈ જાય છે, બિસ્મિલ્લા બોલવાનું ભૂલાઈ જાય છે. એટલા માટે કહેવાય છે કે જમવાની શરૂઆત કરો એ પહેલાં નિમક ચાખો તો નિમકની સાથે તમને બિસ્મિલ્લા યાદ આવે, કારણ કે નિમક આમનામ ચાખશો તો ખુદાની બારગાહમાં નિમક હરામી થઈ કહેવાશે, કે ખુદાનું નામ લીધા વગર આપણે એનું નિમક ખાઈએ છીએ. વાતને આગળ વધારી તો આ માણસ પૂછે છે કે તમે છો કોણ? રસૂલે ખુદા કહે છે પહેલાં તું બતાવો કે તું કોણ છે, કે મારા માટે તું રહેશે લઈને આવ્યો છે, ક્યાંનો રહેવાસી છો? તો કે હું નૈનવાનો રહેવાસી છું. રસૂલે ખુદા કહે છે અચ્છા, તું હઝરતે યુનુસ અલૈહિસ્સલામના ગામનો રહેવાસી છો. એ માણસ ચોંકે છે કે તમને કેમ ખબર કે આ હઝરતે યુનુસ? તો કે હું ઈ જ હઝરતે યુનુસની જેવો છું.
કે એ પણ નબી હતા અને એની કોમે એને પથ્થર મારી અને જખમી કર્યા છે. અત્યારે મારા પણ પગ જખમી છે અને આ તાઇફના લોકોની હું હિદાયત કરવા ગયો અને મને જખમી કર્યો. હું જે છે નબી એ ખુદા છું. એ માણસ મુસલમાન થઈ જાય છે, એના આંખાને વાત કરે છે, એ પણ મુસલમાન થાય છે. તો કહેવાનો મકસદ, ઇન્સાન અગર જો નેકી કરતો રહે તો એના ચાન્સીસ વધારે છે કે એ હિદાયત પામે, તસ્લીમ થઈ જાય. હવે તસ્લીમનો મતલબ અહીંયા ઇસ્લામ નથી. ઇસ્લામ એટલે કે જે માણસ કહે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ, તો એ ઇન્સાન મુસલમાન છે, પરંતુ એ ના તો મોમિન છે ના તો તસ્લીમ છે. ઇસ્લામ જ્યારે કબૂલ કરી લીધો પછી ઈમાનનો દરજ્જો, જ્યારે મોઢાથી ઇસ્લામ કબૂલ કર્યો હવે એ વાત જ્યારે દિલમાં બેસી જાય તો એને આપણે કહેશું ઈમાન. જેવી રીતે અગર ઔરતો પોતાના બચ્ચાઓને સંભાળી લે તો જરાક મને કોન્સન્ટ્રેશન વધારે મળશે. એક દુરુસ્ત પડે મહામદ વાલી મહામદ પર. ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે કે રસૂલે ખુદા પાસે અમુક માણસો આવ્યા, ગામડાના લોકો આવ્યા અને કીધું યા રસૂલલ્લાહ આમન્ના, અમે ઈમાન લઈ આવ્યા. રસૂલે ખુદા કહે છે કે ના, તમે ચૂપ થઈ જાઓ, એમ ના કહો ઈમાન લાવ્યા, બલકે કહો અસલમના, અમે ઇસ્લામ લાવ્યા છીએ. વલમ્મા યદખુલુલ ઈમાન ફી કુલુબિકુમ, કે ઈમાન હજી તમારા દિલોમાં દાખલ ન થયું. તો પહેલો દરજ્જો ઇસ્લામ છે કે જે આપણે મોઢેથી બયાન કરીએ છીએ. બીજો કે જે આપણે બીજું શું કરીએ છીએ, ઈમાન લાવીએ છીએ, દિલથી માનીએ છીએ. અને ત્રીજો વસ્તુ કે જે આ આયતમાં આવેલો છે એ શું છે, તસ્લીમ થવું. ખુદા જે પણ કઈ હુકમ આપે છે ને આપણે અમલ કરવા માટે આગળ વધવું. ખુદાવંદી આલમનો એક હુકમ હું અહીંયા બયાન કરવા ચાહું છું. એ શું છે કે જે આપણને હાદીસોમાં વારિત થયું છે, અલૈકુમ બિનઝમે ઉમુરેકુમ, કે તમારા માટે જરૂરી છે કે તમે તમારી જિંદગીના કાર્યોમાં મુનઝમ હોય. મુનઝમ એટલે કે એકદમ સરખી રીતે બધા કાર્યો કરતા હોય, ડિસિપ્લિન. સૌથી વધારે અગર જો ડિસિપ્લિન જોવા મળતી હોય તો એ કઈ કોમમાં છે, કોજા કોમમાં બોલો. આજે મારે એકલાને નથી બોલવાનું. અહસંદ હોરામાં કેવી ડિસિપ્લિન. હું હમણાં એક વખત વટાણો ત્યાં, થોડાક વખત પહેલા એક માણસ મને બહાર જોવા ના મળ્યો. બીજું આપણે સાંભળ્યું છે કે એ લોકો ઇમામ બારગાહમાં દાખલ થાય એટલે એ લોકોનો યુનિફોર્મ હોય. યુનિફોર્મ એટલે શું, એ લોકોના બધાના એક સરખા સફેદ કપડાં હોય, માથે ટોપી હોય. હું એમ નથી કહેતો કે તમે પણ સફેદ કપડાં પહેરીને આવો, પરંતુ એ લોકોની ડિસિપ્લિનથી આપણે કંઈક તો લેસન મેળવીએ. એ પણ મુસલમાન છે, આપણે પણ મુસલમાન છીએ. ત્રીજી વસ્તુ એ લોકોમાં, એ લોકોની મજલિસ શરૂ થાય ભલે એક કલાકની હોય કે બે કલાકની કે ત્રણ કલાકની, એ લોકો એક પગે બેઠતા હોય, વચમાં પગ પણ ના બદલાવતા હોય. આપણે તશહુદમાં બેઠતા હોય ને એવી રીતે એ લોકો બેઠા હોય, પગ પણ ના બદલાવે. ચોથી વસ્તુ, જ્યારે જમવા બેસે જરા પણ બગાડો ના હોય એ લોકોમાં. આપણે એમ કહીએ છીએ કે આપણે અહલે બૈતના માનવાવાળા, આપણી પાસે બાર ઈમામ એવા છે કે જે માસૂમ અનિલ ખતા છે, કાંઈ ભૂલ નથી થતી, આપણે એના ફોલોવર છે અને આપણામાં આવી ડિસિપ્લિન ના હોય તો પછી જરાક વિચારવા જેવી વાત છે કે આપણે હજી અલ્લાહની બારગાહમાં તસ્લીમ નથી. ભલે મુસલમાન છીએ, આપણી પાસે ઈમાન છે, પરંતુ આપણી પાસે આ ત્રીજી વસ્તુ જે છે એ ઘટે છે. શું છે, તસ્લીમ. આપણે શું કરીએ છીએ, અલ્લાહની અમુક વાતો ઉપર અમલ કરીએ છીએ અને અમુક વાતોને છૂટલાવીએ છીએ. ના, જાબિર બિન અબ્દુલ્લાહ અંસારી સપનું જોવે છે કૈલુલા વખતે ઝોહરના પહેલા. હવે એ સપનામાંથી એક સપનું આ હતું કે આસમાનમાંથી એક મોટું કપડું આવેલું છે અને આ કપડું એવું છે કે કપડું લાવનાર માણસ જે ફરિશ્તો છે એ બધાને અવાજ આપે છે, આવો અને આખું કપડું લઈ જાઓ. તો બધા માણસો શું કરે છે, જાય છે એના પાસે, થોડો કટકો કાપે છે અને એ કટકો લઈને આવતા થાય છે અને પછી આગળ જઈને એ કટકાને ફેંકી દે છે. મૌલાએ મુત્તકિયાન હઝરતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ,
એમનાથી સવાલ કરવામાં આવ્યો કે મોલા આ સપનાની તાબીર શું? બીજા ઘણા સપના હતા, એમાંથી એક આ સપનો. ઇમામ અલી અલ ઇસ્લામ એની તફસીર કરે છે, તશરી કરે છે, સપનાની તાબીર બયાન કરે છે કે એનો મતલબ ઇસ્લામ છે, એ કપડું ઇસ્લામની માનંદ છે અને જે ફરિશ્તો દેખાય છે એ રસૂલે ખુદાની માનંદ છે, રસૂલે ખુદાની જેમ છે. અને રસૂલે ખુદા લોકોને આવાજ આપે છે, આવો આ ઇસ્લામને આખાને લઈ જાઓ, આ કપડું કે જે ઇસ્લામની જેમ છે એને આખોને લઈ જાઓ. પણ માણસો શું કરે છે? કપડાને કાપે છે અને જરૂરત મુજબ લઈ જાય છે. મારે મોમિન કહેવરાવવું છે એટલે હું નમાઝમાં આવું, મને લોકો રોજેદાર કહે એટલા માટે હું રોજો રાખું, મોમિન લોકો મને સખી કહે એટલા માટે હું દાન કરું. ખુદા નથી આમાં, પરંતુ અમુક વાત આવે કે ભાઈ આજે દોસ્તારોની મહેફિલ બહાર જામેલી છે તો પછી હું મજલિસમાં ઉપર ના ચડું, તો આ શું થયું? અમુક વસ્તુને ફોલો કરે છે, અમુક વસ્તુને ફોલો નથી કરતા, અમુક વસ્તુને માને, અમુક વસ્તુને ઠુકરાવી દે, તો આ ઇસ્લામ ના થયો. અને આ માણસોનો ઇસ્લામ એવો હોય છે કે જ્યાં સુધી એ ઇસ્લામની જરૂરત હોય ત્યાં સુધી રાખે છે, પછી જ્યારે જરૂરત પૂરી થઈ એટલે એ ઇસ્લામને ફેંકી દે. જ્યાં સુધી એને ખબે કે લોકો એને સખી કે સમાજમાં સારી ઇમ્પ્રેશન હોય ત્યાં સુધી એ સખાવત કરશે, પછી જ્યારે એની ઇમ્પ્રેશન સારી થઈ ગઈ પછી મૂકી દેશે. ના, આવો ઇસ્લામને આપણે તસ્લીમ નહીં કહેશું. તસ્લીમ એને કે ખુદાવંદી આલમ સવારે કંઈ ઊભો થાય તો ઊભો થઈ જશે, રાત્રે કંઈ ઊભો થાય તો ઊભો થઈ જશે, દરેક જગ્યાએ ખુદાના હુકમ ઉપર અમલ કરતો હોય, ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય, ચાહે તડકામાં હોય ચાહે છાયામાં હોય, ચાહે સારા દિવસ હોય ચાહે ખરાબ દિવસ હોય, દરેક જગ્યા ઉપર આ ઇન્સાન એવો છે કે જે અલ્લાહની બારગાહમાં તસ્લીમ હોય. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. તો આના ઉપરથી ત્રીજી અને ચોથી વસ્તુ પણ આપણને ખબર પડી ગઈ. કઈ કઈ? પહેલી વસ્તુ, ઘણા લોકો હિદાયત પામેલા નથી અને નેકી પણ નથી કરતા. બીજા લોકો હિદાયત નથી પામેલા પણ નેકી કરે છે, હાતિમ તાઈ જેવા. ત્રીજા પ્રકારના લોકો હિદાયત પામેલા છે પણ નેકી નથી કરતા. પોતે મુસલમાન છે પણ એને કહેવામાં આવે કે તું તારા મોમિન ભાઈની મદદ કર, તો કે નહીં કરું. કહે છે ભાઈ અલહમદુલિલ્લાહ તારા પાસે દુકાન છે, અલહમદુલિલ્લાહ આટલું બધું હાલતું છે, તો તારું લવાજમ જરાક વધારી નાખ. તો કે ના, હું લવાજમ તો દુકાન ના હોય એવા માણસોનો ગરીબ જ ભરીશ, એમ ના કર, તારા પાસે છે વધારે તો તું દે. કારણ હઝરત મૂસા અલ ઇસ્લામ એને કહે છે કે તું દે રાહે ખુદામાં, તો કે હું નહીં દઉં. જ્યારે કે એટલો ખજાનો હતો કે ખજાનાની ચાવી ઉઠાવવા માટે માણસો રાખવા પડતા હતા, અને જ્યારે ના દીધું તો ફક્ત ઊભા નહીં રહી ગયા, બલકે આ નેકી ના કરવાના બદલે એ લોકો શું કરે છે? રિશ્વત આપીને ઔરતને તૈયાર કરે છે કે તું હઝરત મૂસા ઉપર તોહમત લગાડ. આવા માણસો પણ દુનિયામાં થઈ ગયા કે હિદાયત પામેલા છે, ઓળખે છે ખુદા કોણ છે, રસૂલ કોણ છે, માને છે, પણ નેકી નથી કરતા. ચોથા પ્રકારના માણસો કે જે આ ખુદાવંદી આલમ અહીંયા વાત કરે છે, શું છે? કે માણસો હિદાયત પણ પામેલા છે અને નેકી પણ કરે છે, તસ્લીમ સુધી પહોંચેલા છે. હવે આપણે આ દરજ્જા સુધી પહોંચવું હોય તો શું કરવું? એક મોલાએ કાયનાતની હદીસ ટૂંકમાં લઈ જહેમત તમામ, પણ એક સલવાતનો સહારો ખપશે. આપણે મુસલમાનની હાથથી આગળ વધવું છે, ઈમાનને આપણા દિલમાં સમાવવું છે, દિલમાં સમાવી અને હવે અલ્લાહની બારગાહમાં તસ્લીમ થઈ જવું છે. એકદમ ખુદા જે પણ કંઈ હુકમ આપે એ હુકમ ખુદાનો, મારું કંઈ ના હોય. મોલાએ મુત્તકિયાન રસૂલે ખુદા મોલાએ કાયનાતને કહે છે, એ અલી આ શબે હિજરત છે, તમે મારા બિસ્તર ઉપર સૂઈ જાઓ. પછી એમાં એ નથી જોતા કે અહીંયા મને ખતરો છે કે નથી, મને નુકસાન થશે ફાયદો થશે, કંઈ ના, સૂઈ જાય છે. તસ્લીમ આને કહેવાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આશૂરના દિવસે અલી અસગરની શહાદત પછી કહે છે, હવન અલી અલ આમ્ર, કાય પરવર્દિગારા આ મુશ્કેલાત પણ મારા માટે આસાન છે, કારણ કે તારા માટે છે.
હું તસ્લીમ છું ખુદાયા, તો આપણે એ દરજ્જા સુધી પહોંચવું છે. જ્યારે એ દરજ્જા સુધી પહોંચ્યું તો ખુદાવંદી આલમ કહે છે કે તમે ખરેખર અલ્લાહનો દામન પકડી લીધો છે, નહીંતર હજી તમે દુનિયામાં ભટકી રહ્યા છો. મૌલાએ મુતકિયાન એક હદીસમાં સાત વસ્તુ ઇરશાદ ફરમાવે છે અને કહે છે તમારે અગર જો તસ્લીમ થવું છે અલ્લાહની બારગાહમાં 100 એ 100% તો તમારી જિંદગીમાં આ સાત વસ્તુ જોશે. હવે આપણે એસે કરીએ, આને એક થર્મોમીટર બનાવીએ કે શું આ સાત વસ્તુ આપણી જિંદગીમાં મોજૂદ છે કે નહીં. એમાં પહેલી વસ્તુ ઇમામ અલી અલીસલામ ફરમાવે છે કે તસ્લીમ થવા માટે ઇન્સાન પાસે અક્કલની જરૂર છે. આપણા પાસે અક્કલ છે? હા, મારા જેવો અકલમંદ તો કોઈ નથી, સાચી વાત છે ને? આમાં હું કોઈને પૂછું કે કેટલા પાસે અક્કલ ઓછી છે તો કોઈ આંગળી ઊંચી કરશે? મતલબ કે આપણે બધા જે છે એ કેવા છીએ? અકલમંદ છે. બે બાળકો, નાના નાના બાળકો બાસતા હોય તો આપણે શું કરશું? એને છૂટા પડાવશું અને કહેશું કે જાવા દે ને, બચ્ચામાં અક્કલ ઓછી છે એટલા માટે બાજે છે, કાલે પાછા દોસ્ત થઈ જશે. હવે આપણે શું કરીએ છીએ? આપણે બાજીએ છીએ કે નથી બાજતા? ભલે બાજવાનું ગમે એવું હોય, આપણે નાના બચ્ચાઓની જેમ જે છે મારામારી નથી કરતા, પરંતુ શબ્દોની મારામારીથી આપણે બાજીએ છીએ. મતલબ ખુદા શું કહે છે કે હજી તમે બચ્ચા જ છો, હજી તમારી અક્કલ જે છે પાકી નથી. ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે અગર તસ્લીમ થવું છે તો તમારા માટે અક્કલની જરૂર છે. અક્કલ છે કે નહીં ખબર કેમ પડે? તો કે તમે તમારા કાર્યોમાં સબ્ર કરો છો કે નહીં. તમે ગરીબી ઉપર સબ્ર કરો છો, તમારા મોમિન ભાઈ ઉપર સબ્ર કરો છો, કાંઈક ભૂલ થઈ જાય કોઈની તે એના ઉપર સબ્ર કરો છો કે ગાળ કાઢો છો? હું ભૂલમાં અવારનવાર જોતો હોય છું, દોસ્તારો ભેગા થાય એટલે જરા કંઈક વાત હોય એટલે પરબારી સિદ્ધિ મોઢામાંથી ગાળ કાઢે છે. મતલબ આ ગાળ કાઢવું ઇન્સાનની અક્લની ખામી છે કે હજી આ બચ્ચાઓ છે, અક્કલ હજી પાકી થઈ નથી, કમ અક્લ છે. બીજી વસ્તુ, જ્યારે ઇન્સાન તસ્લીમ છે કે નહીં ખબર કેમ પડે? મૌલાએ કાયનાત બીજી વસ્તુ કહે છે એ ઇન્સાન પોતાની જાતની હિફાઝત કરશે જ્યાં ત્યાં જે તે કામ નહીં કરી નાખે. આપણે જે છે ઘણી વખત જ્યાં ને ત્યાં જેને તે બોલી નાખે છે, જ્યાં ને ત્યાં જેને તે કામ કરી નાખે છે, ગમે ત્યાં ગમે ની ઇજ્જતના કાંકરા કરી નાખે છે. તો મતલબ કે આપણે હજી હિફાઝત નથી કરતા. ત્રીજી વસ્તુ, અગર જો તસ્લીમ થવું છે તો કુરાનની તિલાવત કરવી પડશે જે એનો હક છે. આપણે જે કુરાનની તિલાવત કરી ઈશુ એનો હક હતો, આપણે પડતા હતા અલ્હમ્દુલિલ્લાહ, એનો પણ સવાબ છે, એ તો હોવું જોઈએ. હજી એક સ્ટેપ આગળ કે આપણે કુરાનને સમજીએ કે કુરાન આપણને શું કહે છે. હદીસમાં છે આ કુરાન સામેતુન નાતિક, કુરાન ચૂપ છે ને બોલતું છે. આપણે હંમેશા કુરાનને કહીએ છીએ કુરાને સામિત છે. આ કુરાન જે આપણી સામે છે એ શું છે? કુરાને સામિત, કે જે બોલતું નથી. પરંતુ જ્યારે એમાં દાખલ થશું, એની તિલાવત કરશું, તો એવું લાગે છે કે એ આપણને કંઈક મેસેજ આપે છે. આ કુરાન કંઈક બોલે છે, ખુદા કંઈક બોલે છે. તો આ કુરાન કંઈક બોલે છે, પરંતુ આપણે સાંભળવા માટે તૈયાર હોવા જોઈએ. તો ત્રીજી વસ્તુ, તસ્લીમ થવા માટે કુરાન. ચોથી વસ્તુ, આપણી મોહબ્બત અને નફરત ખુદા માટે હોવી જોઈએ. અગર આપણે ચાહીએ છીએ મુસલમાન હોઈએ, ઈમાન હોય, અને ત્રીજો સ્ટેપ જે આખરી સ્ટેપ છે કે તસ્લીમ હોઈએ, એ ક્યારે થશે? કે આપણા દરેક મોહબ્બત, આપણી દરેક મોહબ્બત અને આપણી દરેક નફરત જે છે એ ખુદા માટે હોય. મને લાડવા શા માટે ગમે છે? તો કે ખુદાએ હલાલ કર્યા છે. મને ભાવે છે એ માટે ના હોય. મને શા માટે કારેલા નથી ભાવતા? કારેલા કેવા હોય? એટલે નથી ભાવતા, ખુદા આપણને મીઠાશને દોષ રાખે છે, આપણને એના ફાયદા નથી ખબર. એટલા માટે હું કહું કે આ કારેલાને દોષ રાખું ના રાખું એ મારા પ્રમાણે ના હોવું જોઈએ. બલકે શરાબને શું કામ દોષ નથી રાખતો? મન્નત ભાવતી એટલે ના, એ માટે નહીં. બલકે ખુદાએ હરામ કરી છે, શા માટે તું ઝીના નથી કરતો? ખુદાએ હરામ કરી છે.
શા માટે તું તારા મોમિનભાઈ સાથે લડાઈ નથી કરતો? ખુદાએ મનાઈ કરી છે. શા માટે તું તારા મોમિનભાઈ સાથે દોસ્તી રાખે છે? હા, એનો સરકારમાં બહુ મોટી લાગવત છે, એના પાસે પૈસા છે, એના પાસે ઇજ્જત છે, શોહરત છે, એના પાસે કાતકાત છે. ના, એ માટે નહીં, બલકે ખુદાએ કીધું છે કે તું તારા મોમિનભાઈને દોસ્ત રાખ. એટલા માટે તો આપણે અગર જો તસ્લીમ થવું છે તો આપણી જિંદગીમાં આપણું કંઈ ના હોવું જોઈએ, બલકે આપણી દરેક મોહબ્બત ખુદા માટે, આપણી દરેક નફરત પણ ખુદા માટે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે આલી અલૈહિસ સલામને સવાલ કરે છે, એ બાબા તમે મને મોહબ્બત રાખો છો? તમે મારાથી મોહબ્બત રાખો છો? કહે છે હા બેટા. તો કે તમે ખુદાથી મોહબ્બત રાખો છો? તો કે હા બેટા. તો કે એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે આવી શકે? શક્ય નથી. ચાલો, ઈદની જેવી વાત છે એટલે કહેતો પણ જાઓ. જનાબે સુલેમાન એની હુકુમત ક્યાં હતી? બધી વસ્તુ ઉપર. પરિંદાઓની ભાષા પણ જાણતા હતા. જનાબે સુલેમાન બેઠા હતા અને ચકલો ને ચકલી બે વાત કરતા હતા. ચકલો પોતાની ચકલીને પટાવતો હતો અને કહેતો હતો કે તું કેમ મને મારા સાથે વાત કરવા માટે તૈયાર નથી? અગર જો તું મને ઇશારો કરે તો હું ચાંદના ટુકડા કરીને તારા કદમોમાં નાખી દઉં. અગર જો તું કે તો હું આખી જનાબે સુલેમાનની હુકુમતને પકડીને તારા કદમોમાં નાખી દઉં. તો મને કે ચકલી તોય દાદ નથી દેતી. હઝરત સુલેમાન આ સાંભળી જાય છે, બેને બોલાવે છે અહીંયા હો તો, અને એના સાથે વાત કરે છે. કેમ ચકલા, તારી બહુ એટલી તાકાત વધી ગઈ છે કે આખી મારી હુકુમતને તું ચાંચમાં પકડીને ફેંકી દે? તો કે નબી ખુદા તમે નારાજ ના થાઓ, આ બધું અમે બોલતા હોઈએ છીએ અમારી ચકલીને પટાવવા માટે, આમાં કઈ ખબર છે કે હું કઈ નથી કરી શકવાનો. ખેર, જનાબે સુલેમાન ચકલી તરફ મુતવજ્જે થાય છે અને કહે છે કેમ ચકલી, આટલો બધો આ તારા ઉપર મહેરબાન છે, આટલી બધી તારા માટે વાતો કરે છે, તું શા માટે દાંત નથી દેતી? તો કે નબી ખુદા આ ફકત મને જ વાત નથી કરતો, મારી જેવી ઘણી ચકલીને વાત કરી આવ્યો છે. આપણે ફેસબુકમાં બધાને જે છે લખતા હોય, શું લખતા હોય જવાનીઓ, શું લખતા હોય છે જેને તે લખતા હોય છે, તે મને મોનામોર ને કઈ વસ્તુ લખતા હોય છે, બરાબર છે ને? એકને નથી લખતા, બધાને લખીએ છીએ. આ ચકલી એમ જ કીધું, નબી ખુદા આ ચકલો જે છે મને જ આવી વાત નથી કરતો, બધાને વાત કરે છે. જ્યાં સુધી એના દિલમાં પીઠે ચકલીઓ પ્રત્યે મોહબ્બત હશે ત્યાં સુધી એને દાંત નથી દેવાનો. નબી ખુદા જનાબે સુલેમાન ઘરમાં દાખલ થઈને રડવા લાગે છે કે ખુદાયા, જ્યારે આ ચકલી બે મોહબ્બતને એક દિલમાં પસંદ નથી કરતી, તો પછી ખુદાયા મારા દિલમાં તો તારી પણ મોહબ્બત છે અને આ દુનિયાની પણ મોહબ્બત છે, તું કેવી રીતે મારી આ મોહબ્બતને, મારા દિલને પસંદ કરીશ, કબૂલ કરીશ? આય પરવરદિગારા, મને એવો બનાવી દે કે મારી દરેક મોહબ્બત ફકત અને ફકત તારા માટે હોય, અને મારી જે પણ કાંઈ નફરત હોય એ ફકત અને ફકત તારા માટે હોય, એમાં મારો કાંઈ સ્વાર્થ ના હોય. વિચાર કરીએ આપણે શું કરીએ છીએ આ દુનિયામાં. તસ્લીમ થવું છે અલ્લાહની બારગાહમાં તો જરૂરી છે કે આપણી મોહબ્બત આપણી ના હોય, આપણી નફરત આપણી ના હોય. જે ખુદા કહે છે, જનાબે ઝૈનબ ઇમામે અલી અલૈહિસ સલામને કહે છે તો એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે આવે? ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે ખુદાવંદી આલમે મને કીધું છે કે હું ઔલાદ પ્રત્યે મોહબ્બત રાખું, એટલા માટે હું તારાથી મોહબ્બત રાખું છું. તો મારી મોહબ્બત તારા સાથે ડિરેક્ટ નથી, સાચી મોહબ્બત ખુદા સાથે છે, અને ખુદાને આ હુકમ પ્રત્યે મારી મોહબ્બત છે, એટલા માટે હું તને મોહબ્બત કરું છું. હા, ખુદાવંદી આલમ આપણને શીખાડે છે તસ્લીમ થવું છે તો આપણી મોહબ્બત અને આપણી નફરત ફકત ખુદા માટે હોવી જોઈએ. અને પાંચમી વસ્તુ, આલે મોહમ્મદ અહલે બૈત અલૈહિમુસ્સલામ સાથે મોહબ્બત એના હક અદા કરવા સાથે, કે ખરેખર જે એ વાત કીધી છે આપણે એને અમલમાં મૂકીએ. છઠ્ઠી વસ્તુ, આપણે આપણા મોમિન ભાઈનો હક અદા કરતા રહીએ. અને સાતમી વસ્તુ, કે મોમિન ભાઈઓ જે પાડોશી છે એના સાથે નેક વ્યવહાર કરીએ. જ્યારે આ બધું કરશું
ત્યારે આપણે અલ્લાહની બારગાહમાં તસ્લીમ કહેવાશું અને આપણે નેકી કરનારા કહેવાશું અને આખિરતનો જે પણ કંઈ અંજામ છે આપણો જે પણ કંઈ અંજામ થવાનો છે એ અલ્લાહના હાથમાં છે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ પરવરદિગારા બેહક્કે મોહમ્મદ વા આલી મોહમ્મદ અમારી નેકીઓને કબૂલ ફરમા અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા અમારી મુશ્કેલાતોને આસાન ફરમા અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા જે મોમિનોને મોમિનાત પરેશાન હાલ છે ખુદાય લોકોની પરેશાનીઓને દૂર ફરમા દુશ્મનાને ઇસ્લામ ખુસુસન વાબી તકફીરી દાશને નિસ્તો નાબૂદ ફરમા ઇઝરાયલ અમેરિકાને નાબૂદ ફરમા ખુદાય બેહક્કે મોહમ્મદ વા આલી મોહમ્મદ શિયાને હૈદર કરાર ખુસુસન ઇરાકના શિયાઓ ફિલિસ્તીનના મુસલમાનોને جان مال عزت آبرونی حفاظت فرما حضرت آیت اللہ سیستانی نے دیگر مراجعوں نے صحت سلامتی ساتھ اللہم بھی عمر عنایت فرما امام زمان علیہ السلام نے ظہور میں جلتی جلتا عجل فرما انہم انہیں انصاروں میں شمار فرما ربنا تقبل منا انکا انت السمیع العلیم